લઈ રહ્યો છું અમારા બંને પાર્સલ ને ઉતારવા માટે. આવતા વેત નથી લેવા. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. ને નિશુ બહુ આજે છે ને બહુ ફટાફટ રેડી થઈ ગયો છે. આજે નિશુ જવાનો છે એના નાનીના ઘરે. હવે ખબર નહીં રોકાવા જાય છે કે ખાલી આજના દિવસ માટે. ખુશી રેડી થઈ ગઈ છે. હાય ખુશી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મૂડ ઉપર ડિપેન્ડ કરે છે. મૂડ ઉપર ડિપેન્ડ છે. મૂડ હશે તો રોકાઈ જશો, નહીં હોય તો આવી જશો. એવું મમ્મી ગઈ છે મંદિરે અને મારે હજી નાવાનું બાકી છે. તો ખુશી એવું કીધું કે પેલા તમે મને ઉતારી જાઓ પછી નાવા બેસો. મેં કીધું ઓકે, પેલા એને ઉતારી આવીશું આપણે. સો ફેમિલી, અત્યારે હું જઈ રહ્યો છું અમારા બંને પાર્સલ ને ઉતારવા માટે. અને આજે મારી જગ્યાએ ગઈ છે પાછળ. ના પાડી નિશુ કે નો. યસ, નિશુ ને આગળ બેસવું છે. હા મમ્મી, તું પાછળ જતી રહે. અને આ બેટા નિશુ ને ડાન્સ કરવો છે. આજે હું ઘરે એકલો છું. મમ્મી પણ નથી, ખુશી પણ નથી. તમે જ ઘરે છો? ના, એટલે હું છે સાબર. એટલે અત્યારે તો હું એકલો ને એમ. સાવી બાજુમાં આપી છે. બે એક કામ કરીને આ લોકોને પહેલા ઉતારી આવીએ. યસ. પછી ફ્રેશ થઈને રેડી થઈને હું બી ઓફિસ જઈશ. સો ફેમિલી, હું ઘરે આવીને રેડી થઈ ગયો છું અત્યારે. અને મમ્મી પણ આવી ગઈ છે મંદિરે. ગઈ હતી ગઈ આજે. મમ્મી મારા માટે બનાવી રહી છે લીંબુ શરબત મારે લઈ જવા માટે. હાય મમ્મી. હાય. ક્યાં જઈ આવી તું આજે સવારે? શ્રી નબળું અનુષ્ઠાન કર્યું તું ને. અચ્છા, એટલે ગાયત્રી મંદિરે આહુતિ આલવા જવી પડે ને. હા, જઈએ ને. કેવા દર્શન થઈ ગયા? મસ્ત દર્શન થઈ ગયા. મસ્ત આહુતિ આપી દીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું. સાંજે ક્યાં જવાની છે તું? સાંજે હવે ગીઓડ માતાજી ત્યાં. ઓકે. આ ટાઈમ હશે તો ડભોડ આવી. હા હા, શું વાત છે. કંઈ નહીં, મમ્મીને તો આજે બધા મંદિરો ફરવા મળી ગયા. કંઈ નહીં, હવે હું ફટાફટ મમ્મી શરબત બનાવી દે મારું, એટલે હું નીકળું ઓફિસ જવા માટે. મમ્મી હું જઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. ટાટા. તો ફેમિલી, હું મારું કામ પતીને આવી ગયો છું ઘરે. વાગવા આવ્યા છે છ વાગવા આવ્યા છે. અને મમ્મી આજે છેરી મમ્મી ગઈ છે આજે ગિયોડ. હું અત્યારે જઈ રહ્યો છું નિશુને અને ખુશને લેવા માટે. સો તમને મળાવું એમને. ચલો જઈએ. આવતા વેત નથી લેવા. દર્શન કરી દેજો. બા છે બેટા, બા છે. અલે મારી વાત સાંભળો, મારવાતીના દર્શન કરજો. ચોક્કસ. નિશુ ટાટા. અંબે મારી જે બોલે. બોલો અંબે માત કી જય. આ બધા ઉપડ્યા ગિયોડ દર્શન કરવા. તાર જવું? બે જા પાછળ પાછળ ટ્રોલી લગાવી દો નીચે. તારે જવું હોય તો પાછળ ટ્રોલી લગાવી દો. જય. પાર્સલ ઘરે મૂકી દીધા. હું કોના જોડે મૂકી દઉં? ચાપી દઈશ તમામ. હા ટાટા ટાટા. પાણી બોટલ લીધી મમ્મી. સો ફેમિલી, અમે લોકો આવી ગયા હતા ઘરે, ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે રેડી થઈ ગયા છીએ પાછા જવા માટે. તો અત્યારે અમે લોકો જવાના છીએ રચિતાના બર્થડે પાર્ટીમાં. એકચ્યુઅલીમાં એવું છે કે બર્થડે એની કાલે છે, પણ કાલે લોકોને ક્યાંક બહાર જવાનું છે, કંઈક ફંક્શન છે. સો તો બર્થડે પાર્ટી આજે રાખી છે. સો કંઈ નહીં, યસ અમે લોકો રેડી થઈ ગયા છીએ. નિશુ બહુ પણ રેડી થઈ ગયો છે. હાય નિશુ. નિશુ જવાનું છે બેટા સ્વીટિંગ બર્થડેમાં? નથી આવું? ઓકે ટાટા. ડેડી જાય છે. બાય. જો ચાલ નીકળે પહેલા. ચલો જઈએ. અત્યારે પહોંચી ગયા છે મેંગો પ્લસ. મેં તમને ભણાવું બર્થડે ગર્લ ને. હાય, હેપી બર્થડે. થેન્ક યુ. કેવું રહ્યો? મસ્ત મસ્ત. એડવાન્સ માં હેપી બર્થડે. એડવાન્સ માં ગિફ્ટ મળી ગઈ. થેન્ક યુ. કાલે ક્યાંનો પ્રોગ્રામ?
બાબરીમાં જવાનું ફંક્શન. અચ્છા, એટલે આજે પ્રોગ્રામ ગોઠવી દીધો. બરાબર. તો ક્યાં લઈ કઈ ક્યાં લઈ જાય છે અત્યારે? વિચારી ક્યાં જઈએ. એવું છે, હજી વિચારવાનું બાકી છે. ઓકે, વિચારો ત્યાં. આવો ભાઈ, બન ક્યાં આયા? ખાને કે લિયે આયા? સોચેંગે. અત્યારે અમે લોકો આવ્યા છે ઢોસા ખાવા માટે. સાગર, સાગર છે ને એનું નામ. તો ખુશીને એકચ્યુઅલીમાં પીઝા ઓછા ભાવે છે, એ ભૂખી રહી ગઈ તો મને કે મારે ખાવું પડશે. મેં કીધું સારું, લઈ જાઉં તને ઢોસા ખાવા. મેં એવું ભાઈ કીધું કે ચાલશે નહીં ખાવું. એ તો તું તો કે ચાલે, એમ થોડી ચાલે. ધરાહર લઈને આવ્યા. કંઈ નહીં, ફટાફટ આપ જમીને પછી જઈએ ઘરે. ફાઇનલી અમે લોકો ઢોંસો ખાઈને આવી ગયા છે ઘરે. ઢોંસો એકચ્યુઅલી મેં ખાલી ટેસ્ટ કર્યો, કારણ કે ખુશી ખાઈ થોડો ઘણો એટલે. એને તો પછી મેં ખાધો, તો બી થોડોક જ ખાતો, બહુ નથી ખાતો એને. બીકોઝ મારો મૂડ નહોતો. યસ, ઓવર ટાઈમ થઈ ગયો ઓલરેડી, કેમ કે 11:30 તો થઈ ગયા હતા. કેમ કે નિશિવ અત્યારે 12:15 થઈ ગયા છે. યસ, કેમ કે નિશિવ છે ને હેરાન કરતો હતો ત્યાં. તો પીઝા તો એમ બી મને ઓછા જ ભાવે છે, એટલે પીઝાને તો મારે સ્કીપ કરવાના જ હતા. બટ પછી કેવું થયું, પછી નિશિવ નતો રહેતો ઘરે, આવ્યા ઘરે આવીને બી ના અને મમ્મી ગયા હતા ગિયોડ દર્શન કરવા. તો એમને આવવામાં લેટ થયું, મમ્મીને લેટ થઈ ગયું. જો મમ્મીને લેટ થઈ ગયું ને, એટલે પછી મમ્મી આવે તો અમે એને મૂકીને જઈએ, કેમ કે ખાવા તો દે નહીં શાંતિથી. ખાવું આપણે એમ બી થોડુંક જ હોય, પણ બહાનું મળી જાય. જો જિંદગીમાં બધા ખબર નહીં ક્યાં ક્યાંથી બધા ઉપાડ આવી જાય છે. સો ગાઈઝ, બસ આજનું વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલ બનાવવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણા.